ठीक कह गए हो, हम तो आए जतो बार बैग। अरे हाँ उभो है बेटा, બોલો દાદા, કેમ આમ નિરાશ ઉભો છો? હું થયો? તમને આંધી ખબર છે ને કે હું થયો? હા, એ તો કેસની બધી દલીલો ને બધું હાલે છે ને, આપણે કેસ આપણી ફેવરમાં નથી તો મને ખબર છે, પણ આમ આમ નિરાશ થવાથી થોડું કઈ થાય, હાથ પર હાથ રાખીને બેસવાથી? હું બોલો છો તમે દાદા, તમને હજી એક જમીનના ટુકડાની પડી છે? અરે હું કેસ હારી ગયો એની મને કઈ ફકર નથી, તે ઉપલી કોર્ટમાં ની તૈયારી કરાય ને, ઉપલી કોર્ટમાં કેસ દાખલ કરાય, એ કેસ આપણે હારવાનું થતો નથી દાદા, અહીંયા મારું જીવન હારવા બેઠું છે, મારી જિંદગીનો સવાલ છે એનો વિચાર ન થાવતો તમને, અને તમને જમીન ની પડી છે બેટા, જમીન આપણા પરિવાર માટે કેટલી કિંમતી છે તને ખબર છે ને, અને તારી જિંદગીની અમને પડી છે, પણ ભાઈ પૈસા હોવા જોઈએ ને આપણા ઘરમાં, મારા ભવિષ્યની ચિંતા નથી કરતા તમે, અને તમે હજી એમ કહો છો કે જમીન હશે તો હંધું થાય, અરે જમીન તો હું બીજી લઈ લઈશ, પણ હું જેને પ્રેમ કરું છું, જેની અરે લગ્ન કર્યા છે, એને તમે લોકોએ કાઢી મૂકી એ છે ને, તે તે તારે પગ પર કુહાડો માર્યો છે, આ તું એને પ્રેમમાં હતો અને એને લઈને તમે ખોટું બોલ્યા બે જણા, ખોટું બોલ્યો? અમે લોકો કાંઈ ખોટું નથી બોલ્યા, આ તમે બાએ છે ને બંને આ ઉપજાવેલી વાતો છે, આ કંઈ પણ ઘરમાં થાય એટલે અપસુકનિયાલ તમે તમારી વહુને ઠેરાવો છો, આ તેના પગલા વિશ્વાસ કરો છો ને એમાં હું નથી માનતો, તને શું ખબર પડે બધી, આ ત્રણ ત્રણ પેઢીઓથી છે ને આપણે કુંડળી પ્રમાણે છે ને વ્યવહાર કરતા થયા છે, અને એ પ્રમાણે છે ને ઘરમાં વ્યક્તિઓનો ઉમેરો થાય છે, આ વ્યક્તિ છે ને ખોટી આવી ગઈ છે આપણા ઘરમાં, ખોટી કઈ નથી આવી ગઈ, આ તમે અને બાએ જ બધું નક્કી કર્યું હતું, અને તમને તો ખબર છે ને કે મારા બા મારા બાએ બધું વિચારીને જ કર્યું હોય, એને હા પાડી ત્યારે અમારા લગ્ન થયા, ત્યાં સુધી લગ્ન થાય એમ નહોતા, અને રહી વાત તો હું છે ને મીરાને ઘરે પાછી લેવા જાઉં છું, એ મીરા છે ને આપણા ઘરમાં કોઈ કાળે નહીં આવે, સમજી ગયો તું દાદા? તમે સમજતા કા નથી? અરે એમાં એનો કોઈ વાંક નથી, આ કેસ હારી ગયા એમાં એનો શું વાંક, અને ઘરમાં થોડી ઘણી નાની વસ્તુ તો ગમે ત્યાં બનતી હોય, આ હંધી જગ્યાએ તમે એને ઠેરાવો ને એ તો ખોટું કહેવાય, આ કોઈ નાની ઘટના નથી, આવડી મોટી ઘટના છે ને આપણા ઘરમાં કોઈ બની નથી, લાખો રૂપિયાની જમીન છે અને એક પછી એક ઘટનાઓ જો બનતી હોય ને તો માણસ ને છે ને અંધશ્રદ્ધા નહીં પણ પાકો છે ને આમ ખાતરી થઈ જાય પાકી, તો હું પણ તમને ખાતરી કરાવું છું દાદા, આ કેટલા વર્ષોથી હું નાનો હતો ત્યારનો તમે કેસ કરેલો હતો ત્યારના હું એક જ વાત સાંભળું છું તમારા મોઢે, તમે જ કહેતા હતા ને કે દીકરા તું મોટો થાય ત્યારે એક જમીન નો ટુકડો તને આપીશ, અને એ રૂપિયા એમાં જોજે કેટલા આવશે, કોથળા ભરાય એટલા રૂપિયા આવશે, અને એ વાત લઈને તમે અત્યાર સુધી રાહ જોઈ, હવે જરાક વિચાર કરો, જે તમે વર્ષોથી રાહ જોતા હતા ને એ તમારી આ મીરા બહુ ના પગલા જેવા પડ્યા ને, એટલે આ કેસ નું સમાધાન થઈ ગયું, અને એ તો સારી વાત કહેવાય ને કે આટલા વર્ષ રાહ જોઈ તો એ તે ચુકાદો તો નબળો આવ્યો ને આપણા પક્ષમાં, થોડો ચુકાદો આવ્યો છે, ચુકાદો જે આવ્યો તે, પણ ચુકાદો આવતો નહોતો અને રાહ જોઈ જોઈને આમનામ કેટલા વર્ષો કાઢત હજી, હવે કોર્ટ કચેરીના કામમાં તો વાર લાગે ભાઈ, વકીલના કામ હોય એમાં આપણે દલીલો થોડી કરવી, જેમ ચાલે તો પછી દાદા મારી વાત સાંભળી લો, તમે બાને કહી દો અને મીરાને તેડવા જવાની તૈયારી કરો, એ કોઈ કારણે શક્ય નહીં બને, હે તારે જે કરવું ને કરજે, અને મીરા તો આપણા ઘરમાં પગ નહીં મૂકી હગે, સમજી લો દાદા, દાદા મારે કઈ સાંભળવું નથી, નાખી દો આ દર વખતે વેવાણ 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 આ શબ્દ સાંભળવો મને તમારા મોઢેથી છરાય નથી ગમતો, તમને ગમે કે ના ગમે આ તમે નહીં બોલો એનો મતલબ એવો થોડો છે કે આપણો સંબંધ તૂટી જાય, તમે મને વેવાણ કયો કે ન કયો, પણ હું તો તમને મારા વેવાણ સમજું છું ને, અરે તમને વાંધો હું છે એ તો વાત કરો, અરે તમે મારી દીકરીનો વાંક કાઢો છો, તમે ખાલી મને એટલું કીધું કે તમારી દીકરીનો વાંક છે બસ,
હું વાઘ છે એ તો મને કયો? હાજી વાત ખબર છે, તોય નવા બનો છો. વાહ વેવાણ વાહ. હા તમારા જેવું તો છે ને બીજું કોઈ આ દુનિયામાં થાય જ ના શકે. એનું કારણ એ છે કે મેં એક તરફી બધું સાંભળ્યું, પણ હું એવી વ્યક્તિ નથી કે મારી દીકરીએ કીધું એ હંધો હાસું માની લે. અરે તમે આ ઘરમાં એના સાસુ છો, સાચું ખોટું હંધી તમને ખબર છે. તો મારે તમને પૂછવું જરૂરી છે ને વેવાણ? મને પૂછવું જરૂરી છે, પણ અમને ખબર નહોતી ને આ તમારી દીકરી. તમારી દીકરી એના પગલા એટલા અપતું કન્યાડ હશે કે અમારું તો ધનોત પણ જ નીકળી જાય. વેવાણ અરે એવું પણ તો બની શકે ને કે કાગડાનો બેહુ અને ડાળનો ભાંગુ. હા એવું એક વાર બને, વારંવાર ના બને ને. અંધી ઘટનાઓ તમને ખબર હશે ને કે તમારી દીકરીને આવ્યા પછી અમારા ઘરની શું હાલત થઈ છે, તો પછી આ વારે ઘડીએ પૂછવાનો શું મતલબ? દેવા જો મારી દીકરી આદિકુમારને બહુ પ્રેમ કરે છે, એના વગર રહી નહીં હતી. હા તે કરતી હશે. હા તો પ્રેમથી અમારા ઘર તો નથી ભરાતા ને. હા આ પ્રેમથી અમારા બંગલા જ બની જવાના ને. તમારી દીકરીનો પ્રેમ મારા દીકરાને રાજા તો નહીં બનાવી દે ને. વેવાણ તમારે આ જમીનમાં જે નુકસાની આવી, તમારા ભાઈનો દીકરો ઓફ થઈ ગયો, આ બધી વાત માટે તમે મારી દીકરીને જવાબદાર ઠેરાવો છો? હા આખા વરના તઈ તઈ પાક પણ બળી ગયા એ તો ખબર છે ને. આ લાકડાની વખાર હતી એમાં આગ લાગી, હવે અંધુય બાળીને ખાક થઈ ગયો. આ તમારી દીકરીને આવ્યા પછી આટલા વર્ષમાં ક્યારે આવું નથી થયું. આજે પહેલી વાર આ વસ્તુ બની, તો તમે શું કહેવા માંગો છો કે તમારી દીકરી તું પગલા લઈને આવી અમારા ઘરમાં? અરે તમારી દીકરીના પગલા એટલા ખરાબ ને કે અમારા તો દી ફરી ગયા. દેવાન અરે તમે સમજવાની કોશિશ કરો. નથી સમજવું, સમજી સમજીને આટલો સમય કાઢ્યો ને હવે ના સમજવું. સમજવું પડશે વેવાણ, કારણ કે આ સમાજમાં જેટલું નામ તમે લઈને બેઠા છો ને એટલું જ હું લઈને બેઠી છું. અને હા લગ્ન પહેલા તમે જ કુંડળી મંગાવી હતી ને? હા. અને મારી દીકરીએ કુંડળી બતાવી હતી, આદિકુમારે હા પાડી, પછી અમે લગ્નની હા પાડી કે ભાઈ બંનેની કુંડળી મળે છે. હવે તમને હું વાંધો છે? હવે આ સકન અપસકન એ કઈ હોતું જ નથી. અરે શું પગલા ને હા ખરાબ પગલા એવું કઈ ન હોય, તમે સમજવાની કોશિશ કરો. હું એક દીકરીની માં તરીકે તમને વિનંતી કરું છું, આવો સારું થઈ જાય. તમે તો વિનંતી કરીને જતા રહો, પણ આ ઘરની અંદર જે નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ કોણ કરશે? આ તમારી દીકરીથી ન થવાની. મહેરબાની કરો તમારી દીકરીને તમારા ઘરે જ રાખો, અમારે કાઈ જરૂર નથી એની. એ છે ને તમારા ઘર માટે શુભ હશે ને તો રાખો એને, અમારે તમારી દીકરી ન જોઈતી. વેવાણી બાપ વગરની દીકરી છે. અરે મેં એને ઉછેરીને મોટી કરી અને તમે આવી રીતે જાકારો આપશો તો એ ભાંગી જાય. નાનપણથી બાપનો પ્રેમ તો એને જોયો નથી, અહીંયા આવીને આ બધા યારે હળી મળી ગઈ છે. સમજો ને વેવાણ, તમે જેમ કહો એમ કરવા હું તૈયાર છું. જુઓ તમને કહ્યું ને કે તમારી દીકરીની આ ઘરમાં તો કોઈ જગ્યા નથી, પછી બાપ વગરની હોય કે ન હોય એની અરે અમારે હું લેવા દેવા? વેવાણ અરે એક વાતમાં તમને સમજ નથી પડતી, આટલું અપમાન તો કોઈનું કરીએ ને તો એ તરત જતું રહે, પણ લાગે છે કે તમને જેસે કો દીકરીને પરાણે અમારા ગળે વળગાડવી. હું શું કરું કે એ બાને કેટલી વાર કીધું અને દાદાને કીધું, હા એકે મારી વાત નથી માનતા. આપણે તો કાંઈ ખોટું નથી કર્યું, આ જે થવાનું તું એ થઈ ગયું. અરે જમીનનો કેસ આપણે ન જીત્યા એમાં તારો શું વાંક? મને એ જ ન સમજાણું ને કે તમારા ઘરમાં કાંઈ પણ થાય તો એમાં મારો જ વાંક હું કામ? હું આવી રીતે ન રહી શકું. સમજાવો ને તમે ઘરનાઓને, વાત કરો ને. મેં કેટલી વાર વાત કરી, પણ એ તને અપશુકન્યાર માને છે અને જે આંધળો વિશ્વાસ કરતા હોય ને એ ક્યારે આપને સમજી ન શકે. એના માટે તું ગમે તેટલું કરીશ ને તો તને કોઈ દિવસ હારીશું એમ તો નહીં જ કે.
કારણ કે તું છે ને એ ઘર માટે ગાહે જઈશ, અંધાઈ માટે તું તારું લોહી રેડી દઈશ, પણ એ કોઈ દિવસ કોઈ કદર નહીં કરે કે મીરા હારી છે, મીરાએ સારું કામ કર્યું. તમે સમજો ને, આ ઘરે આવીને તમારી માના મેણા ટોણા સાંભળવા પડે છે કે અમે તને 70 વાર સમજાવી હતી કે લગ્ન કરમાં લગ્ન કરમાં, કોઈ તું ન માનીને એ ઘરમાં ગઈ, આખી જિંદગી સાંભળવાનું થઈ ગયું મારું તો. મારા ઘરને સાંભળાવે ને તમારા ઘરને. હા થાય છે તો એવું છે, પણ મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું કે તને ઘરમાંથી મારા બા કહે કે તું નીકળી જા ઘરમાંથી અને તને કાઢી મૂકશે. જો આ લગ્ન થઈ ગયા છે અને હવે હવે આ જે કંઈ પણ થઈ રહ્યું છે હાવ ખોટું કહેવાય. હું તો કહું છું કે આપણે ભાગી જઈએ. એવી વાત કરો છો, લગ્ન થઈ ગયા છે આપણા, કાયદેસરનો આપણો બેનો સંબંધ છે. તું અહીંયા શું કરે છે હે? અને મારી પાછળ પાછળ અહીંયા આવવાની શું જરૂર હતી? તું જા, આપણે પાછળ પાછળ નથી આવી અને ભાભી ક્યાંય નહીં જાય. ભાભી તમને ખબર છે ને કે ઘરમાં હું ચાલી રહ્યું છે, તો અહીં તમે આમ સાની રીતે બે મળો છો. હા તું બા ને દાદાને કઈ ન કહેતી. હું કામ ન કહું? દામિની બેન તમે તો દયા ખાવ, ઘરના મોટા નો સમજતા હોય ને તો આપણે સમજવું પડે. એક તો આમે અમે મરી મરીને જીવી છી, દુઃખ ઓછું થવાનું નામ નથી લેતું. તમારી વાંધી એ વાત સાચી છે, પણ જો દામિની હા તને તો ખબર છે ને કે બા અને દાદા હા એક વાત માને છે નથી માનતા વાત. હવે તું જ કે શું કરવાનું? મેં કેટલી વાર કહ્યું કે આનો શું વાંક છે એમાં? ચોપ તું તો ભણે છે, તને હંધી ખબર છે કે આપણે અંધશ્રદ્ધામાં ન પડાય, છતાંય તે ગમે તે થાય ત્યારે વહુ નો વાંક. તો તું કેમ નથી સમજતો? આપણા ઘરના વડીલ જે કહે ને એ માનવાનું હોય, અત્યારે સુધી એમની સામે કોઈ છું નથી. તમે લોકો એની સામે જવાની વાત કરો છો, તું તો સમજ. હું ક્યાં સામે થાવ છું? અરે જમીન નો કેસ આપણે હારી ગયા તો એમાં મીરા નો વાંક આવ્યો, મીરા નો શું વાંક? આ વર્ષો જૂનો કેસ આવ્યો આવે છે તો હારી ગયા, શું થઈ ગયું? અરે લાખો રૂપિયાની જમીન ન મળી તો પણ દોષી આને ઠેરાવવામાં આવે છે. ભાભી મારો ભાઈ તો નહીં સમજે, તમને પ્રેમ કરે છે, પણ તમે તો સમજો, તમે આ અમારી હારે રહ્યો છો ને એમાં કોઈ હારા વાત નથી. તમે જેટલું જલ્દી સમજી જાઓ ને એટલું તમારા બે હારું હારું છે. તું શું કહેવા માંગશો? મેં તો આને હમણાં જ કીધું કે અમે બંને ભાગી જઈએ, લગ્ન તો થઈ ગયા છે ને અમે બીજે ગમે ન્યા રહેવું, હારવાર રહેવું. આવી કાંડા જેવી વાત કરમાં, ભાગી જવાની કઈ જરૂર નથી. તે ખોટું હતું ને, એ અંધાઈની સામે આવી ગયું છે. બસ કરો તમે બે, મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવી તમને મારું મોઢું બતાવ્યું, હવે આવી ભૂલ નહીં થાય. જાઉં છું. જા મીરા, મારી વાત તો સાંભળ. હાય લવે મારી યાર, બધા રાહ જોવે છે તારે. આ ઘર માં હંધાય ગોતતા તને? હા તે હું કીધું એને જમવા માટે રાહ જોતા તા, તને ગોતવા નીકળીશું. બાપુજી આવતા તા, મેં કીધું કે હું આવું છું. કેટલી વખત કીધું છે કે આ દાડિયાના ભરોસે છે ને ખેતર ન મુકાય, પણ નારે ના તમારે તો મારું માનવું જ નથી ને. આ જોયું ને પાણી વળવાનું કીધું તું, પણ એમને પડ્યું છે કે બીજું કઈ? પણ હું ઓલા ફોમભાઈ ને કહેવાય ગયો તો, પણ એ લગ્ન માં ગયા છે. તો અરજીભાઈ ને કહી દેવાય ને, આપણા ગામમાં દાડિયા ઓછા છે, કામ હાટું તડવડશે માણા. હા હું હમણાં જાવ અરજીભાઈ ને કહી દઈ. અને આ ઓલા ખાતર નું કીધું તું, એનો ફોન કર્યો તો? આ ખાંભા થી લાવવાનું હતું, આ ખડાતાર થી ખાંભા 5 કિલોમીટર છે, પણ હજી ખાતર ન થયું. હા ઈ હું ભૈયા ભાઈ બા તો કેડી તું હાવ ટાઢો છો ભાઈ, આમ તું જોતો ખરી આ બધું પડ્યું છે ઈ કોણ? અરે વેવાણ કેટલી ગઈ છે. હાલો આપણે ઘરે બેહીને વાતચીત કરી. અરે બેસવા કે વાતચીત કરવા નથી આવ્યા? મીરા બેન ને તેડવા આવ્યા? હા મીરા ને તેડવા આવ્યા છે. સાંભળો ને, ઘરે આવો ને તો મીરા ને સામાન બામાન પેક કરવાની ખબર પડે. બધું તમે જાતે જ નક્કી કરી લેશો, હું શું કામ આવીશું શું કામ ન થાવી એ હંધી તમ બા. એટલે તમે કેવા હું માંગો છો એ તો કયો? તમારી દીકરીને તેડવા આવું એ કદાચ તમે સપનું જોયું હશે, પણ
અમે તો એ સપનામાં એનો વિચારી શકીએ કે તમારી દીકરીને પાછી હું મારા ઘર માટે તેડવા આવું. એ ગઈ ને, એ દીદી શાંતિ શાંતિ છે, એટલે ઘરમાં નિરાત છે, આવી કોઈ મગજમારી નથી. હવે એક કામ કરો ને, જો જે કામ માટે આવીશું એ ચોખ્ખે ચોખ્ખું કહી દો. હા હા બોલો ને, મારાથી જે થતું હશે ને એ બધું કરશો. હાથ નહીં જોડો, હાથ નહીં જોડો, આ હાથ લાવો અને તમારા હાથની અંદર આ કાગળિયા. હા હા આ છે ને કાગળિયા છે. વાંચતા તો આવડે છે, ભણ્યા છો ને? હું તો અભણ માણસ છું એટલે શું તો બટા. બાપ, હા તો છૂટા છેડાના કાગળ છે. નાના રીચાબેન, મારી વાત સાંભળો ને, જો હું મારી દીકરી વતી માફી માંગુ છું, તમે કહેતા હોય તો હું તમારા પગે પડું, પણ મારી દીકરીને છૂટા છેડાનું. બસ બસ બસ, આ હંધાઈ નાટક રહેવા દો ને, કીધું ને. અરે એક માની લાગણી છે, અરે તમને આ નાટક લાગે છે? મારી દીકરીનું છૂટું થવા ઉપર છે અને તમને આ બધા નાટક લાગે છે? અરે કોકની સામે ક્યારેક હાથ જોડીને કરગરી તો જો, તમને ખબર પડશે. બોલાઈ ગયું રાધા બેન, બોલી લીધું, મેં સાંભળી લીધું. હા હું કરો માને, મહેરબાન થાવ થોડાક, હા મારી બેન નું થાય. અરે ગામમાં અમે છૂટા છેડા આપીશું, પછી તમારી બેન ના કોઈ બીજા હારે લગ્ન કરાવી દેજો. એ કરશે, ઈ કરશે કોઈ હારે લગ્ન? અરે એના તમારા દીકરાને હાથમાંથી પ્રેમ કર્યો છે, બે એક બીજા હાટું બન્યા છે, તો મેં એને કેવા હારા માગા બતાવ્યા હતા, પણ મારી દીકરીએ ના જ પાડી. કે ના ના, હું આદિને પ્રેમ કરું છું ને એની જારે લગ્ન કરીશ. અરે તમે અત્યારે આ બધું બોલો છો, વેવાણ તમને કોકે કાન બસ. મને કોઈ કાંઈ નથી કર્યું, નથી કોઈ કાન ભંભણી કરી, નથી કોઈ કાંઈ કીધું, પણ આ તમારી દીકરીને આવ્યા પછી અમારા ઘરની જે હાલત થઈ છે તે તો તમે માં દીકરા બંનેને ખબર હશે ને? હા ખબર જ છે ને. પણ જો એવું કાંઈ ન હોય, એ તો બધું બનવાનું હોય અને બન્યું હોય. હે બનવા જોગ તો આ છૂટા છેડાય છે ને? હા લાવો, આગળ લાવો. બનવા જોગ તો આ છૂટા છેડાય છે. હવે આ પેપર ઉપર તમારી દીકરી મીરાની સહી કરાવું અને પછી મારા દીકરા આદિત્યની સહી કરાવું. નારી એટલે વાર્તા થઈ પૂરી. તમે તમારે જે કરવું એ કરો, મારી દીકરી આ કાગળમાં સહી નહીં કરે. કેમ નહીં કરે? અમારે છૂટા છેડા નથી દેવા. તમારે જોઈએ કે ના જોઈએ? અમારે તો દેવા છે ને. હવે પણ અમારે તો છૂટા છેડા દેવા છે ને. મારે એ પનોતીને મારા ઘરમાં વધારે સમય નથી રાખવી, જેથી કરીને અમારું ધનોતનો સાવ નીકળી જાય, અમે રસ્તે નજરતા થઈ જઈએ. હવે તમારી પનોતીને તમારી પાસે રાખો. એ પનોતી નથી, મારા બા એમ કહેતા હતા આ મીરાનો જન્મ છે ને પછી આટલી બધી આપણે જમીન લીધી એ તો બહુ સારી છે. એક કામ કરો ને, આ હંધી જમીન મીરાના નામે કરી દો ને. તમારા બા મીરાના આટલા વખાણ કરે, હું આપી દઈ. તમારે જમીન જોતી છે ને, હું આપવા તૈયાર છું, પણ તમે મારી દીકરીને છૂટા છેડાનો આપો. મેં મીરાને જમીન આપવાની વાત કરી, મારા ઘરે લઈ જવાની વાત નથી કરી. તમારી ભૂલ થાય છે. સમજો ને વેવાણ, તમે સમજતા કેમ નથી? મારા ધણીના ગ્યા પછી મારી દીકરીનો મેં માં અને બાપ બંને તરીકે ઉછેર કર્યો છે, અને તમે આવી રીતે છૂટા છેડ આપવાનું ન કહો. તમે ઘરે હાલો, આપણે શાંતિથી બેહીને વાત કરીશું. હાલો 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 હાલો. મીરા તે ક્યાં? ઘરે છે ને, સહી કરાવવાની છે તો ઘરે તો જવું પડશે. તમે આવો કે ના આવો, સહી તો કરાવી. નહીં વેવાણ, વેવાણ મારી વાત તો સાંભળો, સમજાઈને એને. બાપુજી આ સમજાતું નથી, આ એક પછી એક પછી એક પછી એક દુર્ઘટનાઓ થઈ, એ કામ હારા નથી આપણા. મને સમજાતું નથી કે હું કરું ને હું ન કરું. આપડે તો દાદા હા બધા મારો એક મિત્ર હતો ને, એના ધકુ એક બીજો વકીલ મળ્યો,
અને એ હાઈકોર્ટ નો વકીલ છે, એને આપણો આ જમીન નો કેસ પાછો દાખલ કરી દીધો છે અને મને ત્યાં સુધી કીધું છે કે હવે આ કેસ તમે જીતશો. અને કાગળિયા બરાબર જોઈ લીધા ને? અરે હંધુય જોઈ લીધું છે. હા તમે જરાય ઉપાધિ ન કરતા, આટલા વર્ષો તમે રાહ જોઈ છે ને, તો હવે જુઓ. હા એકાદ બે વરમાં જ તે આ જમીન આપણી હતી ને એ આપણી થઈને રહેશે. હું તને નહોતો કહેતો, જરૂર કોકે છે ને આમાં આડોઅવળું કર્યું છે. બાકી આપણી નસીબ આપણા ગ્રહ છે ને હાવ બંધ બેસતા જતા, અને બાપુ તો એમ જ કહેતા હતા કે આ જમીન તમને જ મળે, બીજા કોઈને કોઈની તાકાત નથી કે લઈ જાય તમારા હાથમાંથી. એમ તો હાલો હાલો આપણે જટ જઈએ. હા મીરાને પાછી લઈ આવીએ. આમાં એનો હવે હું વાત બોલો. હા જોયું ને તમે, હા હાંધુઈ છે ને આપણા નસીબની વાત હતી. હા નસીબ જેમ હાલે એમ આપણે હાલતા હતા, અને હવે તમે મીરાને પાછી આ ઘરમાં લઈ આવીએ આપણે. હા હા શું કીધું બેટા, નસીબની જ વાત છે. જોયું મીરાઓને આ ઘરમાંથી મેં કાઢી, અને બાપુજી મેં જેવા સૂટા સેડાના કાગળિયા ઉપર એની સહી કરાવી, અને આ શુભ સમાચાર આવે. હા વાચી વાત તમારી, હા વાચી વાત. આ એક છે ને ઘર સાથે નાતો તૂટ્યો ને એટલે છે ને બલા ગઈ, અને આપણા નક્ષત્ર ઉપર કાળી વાદળી હતી ને એ હટી ગઈ, સમજી લ્યો. હા હા બધા જે ગ્રહ આપણાથી વિપરીત થયા હતા ને હવે ભણ ધુઈ આપણા પક્ષમાં આવશે. અને બેટા હું મીરાના ઘરે જઈને એની સહી કરાવી આવી છું. હા હું બોલો તમે. હા સૂટા સેડા, હા સૂટા સેડા, અને સૂટા સેડા પર ખાલી તારે સહી કરવાની છે. આ કરી લઈને એટલે વાર્તા થઈ પૂરી. મીરા વહુ એના ઘરે, હું તો એને બહુ માનતી જ નથી, પણ હું કહેવાય બલા ટળી. આ બલા ટળી ને શુભ સમાચાર આવ્યા, હવે હંધુય શુભ શુભ થાય. હું કહું છું આ અંદર ઓરડીમાં છે ને પેપર મૂક્યા છે, જા જઈને સહી કર લે. પાડી નાખીશ, સહી નહીં કરું હું. હા હું બોલેશ તું. હા તો હું બીજું હું બોલું. હા મીરા પાસે તમે ગમે એમ કરીને જબરદસ્તી કરીને સહી કરાવી લીધી, પણ મારી પાસે નહીં કરાવી શકો. હું તમને કહી દઉં છું હું સહી નથી કરવાનો, અને આમાં હા અમારો કોઈનો કઈ વાંક નથી. તમે સમજો ને, મારે કાંઈ નથી સાંભળવું અને કાંઈ નથી સમજવું. તને કહ્યું ને કે સહી તો તારે કરવી જ પડશે, આ મીરાએ કરી નાખી ને તો પછી તારે હું એની પાછળ એનું પૂછડું બનીને પટ 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 પડવું છે. અરે તું સમજતો કા નથી, મીરા વાય હતી તો તને તો ખબર છે ને, તું કે અજાણ છો એક પછી એક ઘરમાં કેવી દુર્ઘટનાઓ ઘટતી હતી. તો પછી અટાણે તો સારું જ થાય છે ને, હું સારી વાત લઈને જ આવ્યો હતો ને. એ તો આ પેપર પર સહી કરી દીધા છોટા છેડાને, એટલે તમે દરેક વસ્તુને એવી રીતે ફેરવો છો ને કે કઈ થાય તો મીરા બહુ નો વાંક, કઈ સારું થાય તો મીરા બહુ અહીંયા નથી એટલે સારું થયું છે. હા તમને લોકોને પોકવું એટલે બસ. આ મીરા નામની માળા જપવાનું તું બંધ ક્યારે કરી? તને તારા દાદા અને મા પ્રત્યે જો પ્રેમ હોય ને બેટા તો સહી કરી નાખ. એટલે આ મીરા નામનો પાઠ છે ને એ આપણી ચોપડીમાંથી પૂરો થાય. આ બેટા જટ કર હવે તું, આ તો છે ને એ ગઈ છે ને બધો પેપર થઈ ગયા થઈ જાય ને, અને તું સહી કર દે એ આપણે છે ને એની સાથે આવ સંબંધ તોડ નાખવા થાય છે. હા હવે પછી સંબંધ રાખીને શું કામ છે, હવે તું સહી કરીશ? તમારે મારી સહી જ કરાવી છે ને? એ હા. અને અમને બેને જુદા જ પાડવા છે ને? જુદા? અરે બેટા એનાથી જુદો થઈશ ને એમાં જ તારી ભલાઈ છે, એટલે મહેરબાની કરીને બોલ. હા કરી દઈશ સહી, પણ એક શરતે. શરત? હા મીરા અને એના બા એ બંને અહીંયા આવશે અને મીરાની સામે હું સહી કરીશ, હંધાઈની સામે હું સહી કરીશ. એમાં બધાની સામે કરવાની સહીની શું જરૂર છે પણ્યા? અરે બાપુજી ભલે ને, ઓલીને એક દિવસ માટે આપણા ઘરમાં બોલાવી પડશે એ જ ને, આજે જ બોલાવી લઉં છું. આજે નહીં હું તો કહું છું હમણાં જ બોલાવી લઉં છું, એટલે આ વાત ઝટ પૂરી થાય. હા તે હવે છે ને ધર્મના કામમાં ઢીલ નથી કરવાની થતી, બોલાવી લ્યો એને. હા બોલાવી લીધા છે, હવે એટલી વાત છે. આમ તો એની માં બહુ ઉતાવળ કરું, તો હવે એની ઉતાવળ ક્યાં ગઈ? હા આવી જાય, તમને તો ઉતાવળ થશે ને. હા
ઉતાવળ છે આવે ને જરસાઈ કરે એટલે આપણે પૂરું છૂટા છેડા પૂરેપૂરી રીતે થઈ જાય. હા અમારે તો છે ને બસ એટલું જ ઈચ્છવાનું છે કે બલા જાય ને અહીંથી એટલે ઘો ગઈ બરાબર. એ બધાના નથી ખોટ નાખ્યા અમારા બધા. એ આ જાણ જોઈને મોડું કરતા હશે એ લોકો આવવામાં. હા અમે આપણને આટલા તો દુઃખી કરી જ નાખ્યા છે. હવે મા દીકરી વધારે રાહ જોઈને ઉભા હતા. શું કેવું છે મારા દીકરા? આધી બોલ બેટા. હવે સહી કરવાની જેની ઉપર કહેવાનું હું છે એની હાજરીમાં સહી કરવાની હતી એટલે ફટાફટ સહી કરાવો તો. હા હા કરી દઉં છું સહી. પણ છે ને હવે તે હાસો ખેલ ચાલુ થાય. હાસો ખેલ એટલે અમે કાઈ સમજ્યા નહીં. જે હોય ને એ ચોખવટ કર. આમ જલેબીના કૂતરા જેવી વાતો નહીં કર. હા તું સમજાવું છું. હા બા હા તું સમજાવું છું. હા દાદા હા મીરા મારા જીવનમાંથી જતી રહે છે એટલે મારું આયુષ્ય વધી જાય ને આપણા ઘરની અંદર આમ પ્રગતિ થાય ને. હા અંદર દુઃખ દૂર થઈ જાય ને બધા દુઃખ દૂર થઈ જાય. હા એટલે આ વાત કરવા તમે અમને લોકોને અહીંયા બોલાવ્યા હતા? ના એ તો અમને ખબર જ છે કે મીરા તમને પનોથી લાગે છે. કાઈ વાંધો નહીં હાલ મીરા અહીંયા આપણું કઈ કામ નથી. ઉભા રહો. આજે હું બતાવવા માંગુ હા મારા દાદા અને મારા બા હંમેશા ગ્રહોમાં અપશુકન્યા વાર તહેવાર ખબર નહીં કઈ કઈ વાતોમાં માને છે. આજે મારે એ જોવું છે કે આ પેપરમાં હું સહી કરું અને હું મરી જાઉં તો. આ હું બોલે છે? હા તું ગાંડો થઈ ગયો છે. મરી જઈશ તો જે જવાબ તમારી પાસે. હું મને એવું દેખાઈ રહ્યું છે કે દાદા હું આ પેપરમાં સહી કરીશ ને તો હું મરી જાય. અરે સહી કરતા અને કાઈ નહીં થાય. એ ઉપરથી તારા માથેથી છે ને વાદળ હટી જાય મુશ્કેલી ને બધાય. હા આ નામાં સહી કરીશ ને બેટા એટલે જીવનમાં બધું અંતુય શુભ શુભ જ થાય. આવું કાઈ નહીં થાય. કેવા માણસો છો તમે? તમારા દીકરાનો જીવ લેવા બેઠા છો? માયનું માયનું કે તમે સુકન અપસુકન બધી વસ્તુમાં માનો છો પણ જે જોડી ભગવાને ઉપરથી બનાવીને મોકલી છે ને એને એને તમે નહીં રોકી શકો. અરે પ્રેમ પ્રેમ એકબીજાને કરે છે આ છોકરાઓ. નથી રહ્યો કે એમ એકબીજા વગર. નહીતર તો કેદુના એકબીજા વગર જો રહી શકતા હોત ને તો છૂટા થઈ ગયા હોત. છૂટા છેડાના કાગળિયા ઉપર સહી કરી દીધી હોત. પણ આ ક્યાંક ને ક્યાંક તમારી અંદર જે અપશુકન ને સુકન નું ભૂસું ભરાઈ ગયું છે ને એ તમારા છોકરાનો જીવ લઈ લે. હજી સમય છે વેવાણ. મે હાથ જોડીને પ્રાર્થના કરું છું. કેતા હોય ને તો પગમાં પડું તમારા પગમાં પડું પણ આ છોકરાની જિંદગીને બગડતા અટકાવી લ્યો. અને હાથ જોડીને તો હવે ભગવાને જુદી નહીં કરીએ. દાદા સમજવાની કોશિશ તો કરું. હા કદાચ હું સહી કરી નાખીશ ને બહાર જઈને ઝેર પી લઈશ તો કોનો વાંક? કયો છે જવાબ તમારી પાસે? ના બેટા. તો પછી તમે દર વખતે આ મીરાનો વાંક કાઢો છો એ તો આવું ખોટું છે ને. એટલે જોવા જાઉં તો મેં તમારી અરે કંઈ ખોટું નથી કર્યું. હા રહ્યા એના બા પૂછો આ મીરાની કુંડલી હાસી છે કે ખોટી? હા હાચી છે. અરે મીરા તો આ કુંડળી આપવાની ના પાડતી હતી કે આ લોકો કુંડળીમાં માને છે ને કદાચ અમારા બેયના પ્રેમને જુદો પાડી દે તો. પણ હા હા બંનેના પ્રેમનો સાક્ષી ઉપરવાળો છે એટલે કુંડળી મળી ગઈ. પણ તમારા મનમાં જે આ વિચાર હતા ને એને ન ફેરવી એ. કાઈ નથી ફેરવા કોઈના વિચારને બા. મરો તો તમે એકલા હું કામ મરો? દોષ તો મારો છે ને. બધા વાતમાં દોષ જો મારા ઉપર આવતા હોય તમારી મરવા ત્યાર નથી મરવું કોઈએ. ના બેટા
બસ બહુ થયું, ભૂલ અમારી હતી, વડીલ થઈને વડીલ પણ ભૂલી ગયા. અમને એમ હતું કે મીરાના આવવાથી ઘરમાં બધું અપશુકન થઈ રહ્યું છે, પણ એવું નસીબમાં જે લખાયું હોય ને એ તો ટાણે ટાણે થઈને જ રહે. જુઓ વેવા, તમે મને બહુ સમજાવી પણ હું ન સમજી, પણ આજે મારા દીકરા અને તમારી દીકરીએ એટલે કે મારા ઘરની વહુએ મારી આંખ ખોલી નાખી, માફ કરી દેજો. અને હાદી બેટા, તારે છૂટાછેડા નથી લેવાના, મીરા બહુને આ ઘરમાં જ રહેવાનું છે. મને સમજી સમજાઈ ગયું છે, માફ કરી દે તારી માં. હા દીકરા, ભૂલ મારી થઈ ગઈ. આપણા પરિવારમાં ત્રણ ત્રણ પેઢીથી બસ આ કુંડળી અને યોગ પ્રમાણે જ આપણે સંબંધો બાંધતા હતા, અને એને લઈને મારામાં પણ એક જડતા આવી ગઈ. હા બેટા, અને હોય દાદા કર્મના લેખા જોખા હોય અમારા, અને આ પરિસ્થિતિના અમારે શિકાર થવું પડ્યું, પણ તમારી કુંડળી ને હું દોષ નથી દેતો, દોષ બસ અમારા નસીબને દઉં છું. અમારા કર્મ કદાચ એવા છે કે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડ્યો. જે થયું તે હવે ભૂલી જાઓ ને, તમે લોકો આજથી નવી શરૂઆત કરો ને. હું મેં શ્રીફળ માન્યું હતું હનુમાન દાદા, હું શ્રીફળ વધારીને આવું. તમે નહીં, અમે હંધાઈ આવીશું. તો હટ હાલો.